કોડાડાના ગરીબોને સુફી આશ્રમ સંતરામપુર દ્વારા પીઆઈ પરમારના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું. વિશ્વ આખો કોરોના મહામારીનો ભોગ બનેલું છે ત્યારે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના કોડાના તાલુકામાં માનવતાનું દૂધ વહી રહ્યું છે. મહીસાગર જિલ્લાના કડાણા ગામે સુખી આશ્રમ સંતરામપુરના સંતો દ્વારા કડાણા ખાતે ફરજ બજાવતા પીઆઈ શ્રી એમસી પરમારના હસ્તે ગરીબ લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે પીઆઈ પરમાર દ્વારા ગામ લોકોને તેમજ સમગ્ર માનવ સમુદાયને અપીલ કરવામાં આવી કે પૂરા વિશ્વમાં કોરોના જેવી બીમારીની મહામારીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે નાત જાતના ભેદભાવ ભૂલીને માનવે માનવની મદદ કરવી જોઈએ અને કોરોના બીમારીને નાથવા માટે માસ્ક સેનિટાઈઝર ઉપયોગ કરી સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ. ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો અને પોલીસનો સહકાર આપવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે સુફી આશ્રમના સાંઠ રિઝાવ અલીએ જણાવ્યું કે કપરાક સંજોગોમાં દરેક ક્ષેત્રે માનવે માનવની મદદ કરવા આગળ આવવું જોઈએ અને પીડિત વ્યક્તિની આંતરડી ઠંડી થાય ત્યારે ખુદા પ્રભુ ઈશ્વર ખુશ થઈને રહેમ કરે છે. અમીન કોઠારી, જેડેસ્ટી, સંતરામપુર. રેડી સર, બોલો. કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવેલ હોય અને આવા કપરા સમયમાં આપણા સંતરામપુરના સુફી આશ્રમ તરફથી હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓને જરૂરી કીટનું વિતરણ કરવામાં આજરોજ આવેલ છે અને અહીંયા કડાણા ગામ ખાતે અહીંયા ઉપસ્થિત ઘણા બધા વ્યક્તિઓને કીટનું વિતરણ કરવામાં આવેલ છે અને હાલમાં આપણે જોઈએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિ આમાંથી પસાર થઈ રહ્યો છે તો જે પણ આ કીટમાં જે વસ્તુ મૂકવામાં આવી છે એમાંથી આરામથી એમનું થોડા દિવસ માટે સારી રીતે ગુજરાન થઈ શકે એમ છે. અને અમારા સંતરામપુરના સુફી આશ્રમના જે ભાઈઓ છે એમનું એક ખૂબ સારું પગલું છે એમનું આવું. અને આજના દિવસે હું તમામને એક વિનંતી કરીશ કે અમે પણ સમજીએ છીએ કે ઘરમાં રહેવું એ ખરેખર ખૂબ કપરું કામ છે, પણ આજના સમયમાં જો તમે અમને સાથ નહીં આપો તો આપણે જ્યારે બીજા દેશોના અને બીજા આંકડા આપણે જોઈએ છે તો આપણા ત્યાં પણ ઘણા બધા મોટી સંખ્યામાં ખુવારી થાય તેમ નકારી શકાય તેમ નથી. જેથી તમે લોકો જે પણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તમે માસ્ક પહેરો, તમામ સેનિટાઈઝનો ઉપયોગ કરો, હેન્ડ ગ્લોવ્સ પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, બસ એટલી જ અમે આપને વિનંતી કરીએ છીએ. ઘરમાં રહો અને સુરક્ષિત રહો. અમે બહારનું અમે બધું સંભાળી લઈશું. અમે તમને વિનંતી કરીએ છીએ હાથ જોડીને કે આપ ઘરમાં રહો અને સુરક્ષિત રહો અને પોલીસને સહકાર આપો. બસ.